अंकलेश्वर तालुकाना पूर असरग्रस्त बोरवाठा गामे खोडल मंदिरना भक्त धनेशभाई आहिर छेल्ला 15 दिवसथी समस्त ग्रामजनोने पूजननी सेवा आपी रह्या छे। 17 सप्टेम्बरना रोज नर्मदा नदीमां सरदार सरोवर डेममांथी 20 लाख क्यूसेक पाणी छोड़वामां आवता नर्मदा नदी गांडीतूर बनी हती अने समग्र भरूच जिल्लामां पूरनी स्थिति सर्जाता अनेक ग्राम्य विस्तारों अने शहरी विस्तारोमां पाणीमां गरकाव थई गया हता। घणा पशुपालकों अने खेडूतोने पण खूब ज मोटा पाये नुकसान थयुं छे। अंकलेश्वर तालुकाना जूना बोरवाठा गाम जेमां नर्मदा नदीना किनारे आवेला मकान पाणीमां तरबोळ थया हता त्यारे ग्रामजनों पासे खावानो एक अन्नो दाणो पण ना मळे के पहेरवा माटे वस्त्रो पण ना मळे एवी परिस्थिति अनेक सामाजिक संस्थाओ द्वारा अनेक सामाजिक कार्यकर्ताओ द्वारा त्यांना लोकोने भोजन वितरण करी किट वितरण करी जता होय छे, परंतु भोजन खवडावा आवता व्यक्ति मात्र एक समयनुं भोजन आपी जता होय छे। અને તે પૂરના 2-5 દિવસ સુધી પછીના દિવસોમાં ગામના આદિવાસી પરિવારો કે જેઓ રોજ લાવીને રોજ ખાવાવાળો વર્ગ છે આવા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી હતી અને આ ગ્રામજનોને 17 તારીખથી સવાર સાંજ બંને ટાઈમ ભોજન આપવાની નેમ ગામના ધનેશભાઈ આહિરે લીધી અને આજ દિન સુધી તેઓની સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે। આવતીકાલે સોમવાર 2 ઓક્ટોબર સુધી આ સેવા પ્રવૃત્તિઓ તેઓ ચાલુ રાખવાના છે, જેમાં રોજના 2500 લોકો આ ભોજનનો લાભ લઈ રહ્યા છે। ભક્ત ધનેશભાઈ આહિર દ્વારા આમ તો 2012 થી જ તેઓ ખોડલધામ માતાજીના મંદિરે દર રવિવારે ગ્રામજનો માટે મહાપ્રસાદી અને ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરી રહ્યા છે। નર્મદામાં આવેલા પૂરના કારણે બોરવાઠા ગામના લોકો પાયમાલ બની ગયા છે। તમામ લોકો પૂરના નુકસાનથી ઘરમાં પહેરવા માટે વસ્ત્ર ના મળે, ખાવા માટે અન્ન ના મળે ત્યારે ગામમાં જ રહેતા ભક્ત ધનેશભાઈ આહિરે હું આ ગામ માટે શું કરી શકું, ત્યારે તેઓએ જેવા પૂરના પાણી ઓસરતા જ ગ્રામજનો માટે સવાર સાંજ ભોજનની વ્યવસ્થા પૂરી પાડતા સમસ્ત ગ્રામજનો તેઓનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આ સેવા પ્રવૃત્તિઓમાં તેઓને અંકલેશ્વરના નામાંકિત ડોક્ટર નિલેશભાઈ દેસાઈ સાથ અને સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે એમ ધનેશ આહિરે જણાવ્યું હતું। મને માતાજી થકી મને એટલી બધી પ્રેરણા છે માતાજીને કે હું આ દુનિયામાં આવ્યો હું શું કરી શકું, કોઈના માટે હું શું કરી શકું। મારી અપેક્ષા હંમેશા એ જ રહી છે કે હું કોના માટે કેવી રીતે મદદરૂપ થઈ શકું। બસ મારા મગજની અંદર મારા વિચારો એક જ જગ્યાએ કામ કરે છે કે હું મારા જીવનને સાર્થક, મતલબ કે કેવી રીતે હું કોઈને મદદ કરી શકું, ક્યાં કેવી રીતે હું એની અપેક્ષાને હું પૂરી કરી શકું, એક ભગત તરીકે બી અને એક માનવ હું માનવી છું એ તરીકે બી હું કેવી રીતે એને મદદ કરું, એ જ મારી એક અપેક્ષા છે। અચ્છા, કાર્યમાં કોઈનો સહકાર કે મને કાર્યમાં ખાસ સહકાર નિલેશભાઈ દેસાઈ અંકલેશ્વરના નામાંકિત ડૉક્ટર જે નિત્યાનંદ હોસ્પિટલ તરીકે જે ઓળખાય છે એમનો મને પૂરેપૂરો સહકાર છે આની અંદર, અને RSSના જે ગ્રુપ છે એ લોકોએ બી મને પૂરેપૂરો સહકાર એમાં આપ્યો છે। અચ્છા, આ કાર્ય કેટલા સમય સુધી ચલાવશો? હવે હું આ રવિવાર સુધી ચલાવવાનો છે, આવતા રવિવાર સુધી ચલાવવાનો છે, કાલનો દિવસ પૂરતું ચલાવવાનું છે, પછી હું દર રવિવારે પાછો જે મારું કન્ટિન્યુઅસ છે એ તો મારું ચાલુ જ રહેશે।